ગુજરાતમાં કોરોનાએ ઝડપ વધારી છે. નવા સબ વેરિયન્ટ JN1ના સૌથી વધુ કેસ આવતા ચિંતા વધી છે. અમદાવાદની 16 સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં 25 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે. 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓનો વધારો થયો છે. ડેન્ગ્યુ, શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતાં ચિંતા વધી છે. ડેન્ગ્યુના હાલ 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાના શંકાસ્પદ કેસને લઈ કોવિડ ટેસ્ટ શરૂ કરાયા છે. તબીબોને કોવિડને લઈ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ઓક્સિજન, વેન્ટિલેટર, કોવિડની દવાઓની વ્યવસ્થા કરાઈ છે. કોરોનાના JN1 વેરિયન્ટે ભારતમાં ચિંતા વધારી છે. દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વહીવટીતંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મંગળવાર સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. દેશમાં 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. અત્રે નોંધનીય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિતની 3 મુખ્ય હોસ્પિટલોમાં સોમવારથી કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ કરવામાં આવ્યા પછી સુરત મહાનગરપાલિકાએ પણ શહેરની હોસ્પિટલો તથા આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે આજની તારીખે દેશના એક પણ એરપોર્ટ પર કે બંદરો પર કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ થયો નથી. ગત કોરોના કાળ સમયે પણ વિદેશથી આવતા લોકોએ ભારતમાં કોરોના પ્રસરાવ્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઊર્જા સંરક્ષણ અને ઊર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ. બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે.